ભાવનગર જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન અને પાલીતાણાના વતનીના ઘર પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી અને 75,000 ની રકમની ઉઠાદરી કરી કોઈ અજાણ્યા ઈસમો કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ. પાલીતાણા તાલુકાના વીરપુર વિસ્તારના રહેતા અને ભાવનગર જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન ભાનુભાઈ ચૌહાણે તેમના ઘર પાસે કાર પાર્ક કરી હતી ત્યારે રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ કારના કાચ તોડી અને કારની પાછળની સીટ પર રાખેલ 75 રોકડા અને દસ્તાવેજોની ઉઠાંતરી કરી ગયા હતા. તેઓ જ્યારે સવારે જાગ્યા ત્યારે તેમની કારના કાચ તૂટેલા જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. આ અંગે તેમને પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી છે. વિશાલ સાગઠિયા, ZSTV, પાલીતાણા. મારી પોતાની પર્સનલ ગાડી રીટ મારા ઘરની બાજુની અંદર પાર્કિંગ કરેલું હોય ને પાર્કિંગ કર્યા બાદ રાતે 2-3 ના ગાળાના સમયગાળાની અંદર ગાડીના પાછળનો કાચ ને આગળનો કાચનું નુકસાન કરીને અંદાજે 16,000 કિંમતનો કાચ તોડેલ છે અને એની અંદર મારું પર્સનલ પાકીટ જે હતું એની અંદર 75,000 થી વધારે રકમનું પાકીટ હોય અને એની ચોરી કરેલ છે. ટાઉન પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન અંદર મેં ફરિયાદ નોંધાવેલ છે. તમને કોની ઉપર શંકા છે? શંકા તો નથી, પણ અસામાજિક પ્રવૃત્તિ કરનારા માણસો ને પાલીતાણા વીરપુર જે ગામ છે એની અંદર અનેક આવા બનાવો બની રહ્યા છે. સિટીના નજીકનું ગામ હોય, અસામાજિક પ્રવૃત્તિ કરતા માણસોને પૂછપરછ કરશે, ચોક્કસ આ કેસની તપાસ કરશે. આજુબાજુમાં કઈ સીસીટીવી કેમેરા છે? ના, નવા પ્લોટ વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા છે, જૂના ગામ વિસ્તારમાં નથી.